ધારી ગીર પૂર્વ વિસ્તારમાંથી વન વિભાગ દ્વારા સિંહોને રેસ્ક્યુ કરી લઈ જવાના પ્રત્યાઘાતો ઘેરા બનતા જાય છે. ગઈકાલે રાજુલા જાફરાબાદ પંથકના પર્યાવરણ સિંહ પ્રેમીઓ દ્વારા રેન્જ ફોરેસ્ટરને આવેદન પત્ર બાદ આજે અમરેલી સાંસદ નારણભાઈ કાછડિયાએ પણ સિંહોને પરત લાવવા મૌખિક રજૂઆત કરી છે. એશિયાટિક લાયન હવે જૂનાગઢના ગીર વિસ્તાર પૂરતા મર્યાદિત નથી. હવે આઠ સિંહોને અમરેલી જિલ્લાનું વાતાવરણ માફક આવી જતા પોતાનું સ્થાન જમાવી દીધું છે અને આઠ સિંહો લોકો સાથે હળીમળી ગયા છે. અને ખાસ કરીને ધારીગીર પૂર્વ વિસ્તારમાં હાલ સિંહોની વસ્તી વધારે છે ત્યારે આઠ સિંહોને આ વિસ્તારના ગ્રામજનો પોતાના પરિવારના સભ્યની માફક રાખે છે. ત્યારે ધારીગીર પૂર્વની ટીમ દ્વારા રાજુલા તાલુકામાં આવેલ કોવાયા પીપાવાઓના રેવન્યુ વિસ્તારમાંથી પાંચ સિંહો, ત્રણ સિંહણ, બે પાછળા વન વિભાગ દ્વારા ખાનગી રહે તંદુરસ્ત સિંહોને લઈ જતા આ સમગ્ર વિસ્તારમાં રોષ ફાટી નીકળ્યો હતો. હજુ ગઈકાલે જ રાજુલા જાફરાબાદ પંથકના પર્યાવરણ સિંહ પ્રેમીઓ દ્વારા રેન્જ ફોરેસ્ટરને આ બાબતે આવેદનપત્ર આપ્યા બાદ આજે અમરેલી સાંસદ નારણભાઈ કાછડિયાએ પણ સિંહોને પરત લાવવા મૌખિક રજૂઆત કરી છે અને અમરેલી જિલ્લાની શાનસમાં સિંહોને પાછા પરત લાવવા અને તેમને તેમના વિસ્તારોમાં છોડી મૂકવા અંગે ભારપૂર્વક મૌખિક રજૂઆત કરવામાં આવી છે. ના તો કોંગ્રેસના લોકો છેલ્લા બે દિવસથી પ્રાંત અધિકારી, મામલતદાર અને અન્ય અન્ય જગ્યાએ જે આવેદનપત્ર આપી અને સમગ્ર જિલ્લામાં અને ટીવીમાં, પ્રિન્ટ મીડિયા હોય, ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે સોશિયલ મીડિયાના માધ્યમથી જે જોરશોરથી જે રજૂઆતો કરે છે એ બરાબર બહુ જ સત્યથી વેગળી છે, બિલકુલ ખોટું છે. અને કોંગ્રેસ તો કોઈ પણ સંજોગોમાં લોકોને ઉશ્કેરવા માટેનું એક આખું કાવતરું ગમે તે ગોતવા માટેનું એક કામ કરી રહી છે. ત્યારે આજે હું એક જિલ્લાના સાંસદ તરીકે બહુ જ વિનમ્રતાપૂર્વક હું કહું છું કે જે સિંહોની વાત આવે છે કે સ્થળાંતર કરવા માટે, તો રાજુલા અને જાફરાબાદ, આમ તો અમરેલી આખા ડિસ્ટ્રિક્ટમાં સિંહોની સંખ્યા વધી છે. સિંહોની સંખ્યા વધી છે એટલા માટે કે સિંહો સલામત છે એટલા માટે જે સંખ્યા વધે છે, અને જેના લીધે સિંહોની સંખ્યા વધી છે તો અવારનવાર આપણે એવા સમાચાર સાંભળીએ છીએ કે સિંહો રેલવે ટ્રેકની અંદર આવી ગયા અને કપાઈ ગયા અથવા તો અકસ્માત થાય છે અને સિંહોમાં એમાં ઘણી બધી જાનહાની પણ થાય છે. તો આને પણ એક આપણે જમા પાછા બાજુ લઈ અને આપણે વિચારવું જોઈએ કે સિંહો જેમ બને એમ આ એશિયાઈ સિંહ છે જે આ દેશની આન બાન અને શાન છે. સિંહ એટલે આપણા દેશની એક એવું જનાવર છે કે જેને આપણને પણ એમનું ગૌરવ છે. તો એમને જાળવણી માટે આપણે બધાએ વિચારવું જોઈએ. ત્યારે સરકારમાં રજૂઆતથી અને સરકાર રાજ્ય સરકારને પણ કહેવામાં આવ્યું કે આ વિસ્તારમાં સિંહોની સંખ્યા વધી છે, નુકસાન થાય છે, તો તેના માટે કંઈક વિચારવું જોઈએ. તો ત્યારે રાજ્ય સરકારે નિર્ણય કર્યો કે રાજુલા જાફરાબાદની અંદર જે સિંહો છે એનું તમામ સિંહોનું મેડિકલ ચેકઅપ થાય અને મેડિકલ ચેકઅપ થયા પછી એમને સાસણગીરની અંદર છોડી દેવામાં આવે. તો જે બે દિવસ પહેલાં પાંચ સિંહોને જે પકડ્યા અને પકડી અને પછી એમનું મેડિકલ ચેકઅપ થયું અને મેડિકલ ચેકઅપ આજે પૂર્ણ થઈ ગયું સવારે અને આજે એમને છોડી દેવામાં આવ્યા છે. સાસણગીરની અંદર આ સિંહોને છોડવામાં આવ્યા છે. એ વાત મેં હજી હમણાં જ આ રાજ્યના વનમંત્રી આદરણીય શ્રી ગણપતભાઈ વસાવા સાહેબ સાથે રૂબરૂ મેં ટેલિફોનિક વાત કરી અને એમણે સંપૂર્ણ માહિતી આપી. અને કોંગ્રેસના લોકો જે ગાય વગાડી અને ખોટે ખોટો ઢંઢેરો પીટાવે છે તો મારે એક સાંસદ